क्षेत्रफळ समीकरण स्वरूपे आपेला छे, बे क्षेत्रफळ अलग अलग आपेला छे। हवे द्विघात समीकरण आपेलू छे तो एना आपणने बे अवयवो मळशे, जेमांथी एक अवयव पहोळाई हशे अने एक अवयव लंबाई हशे। तो आपणे लखीए अहीं क्षेत्रफळना अवयव पाड़ता जे मळे तेमांथी एक क्षेत्रफळनी लंबाई अने एक क्षेत्रफळनी पहोळाई हशे। तो आना अवयव पाड़ीए आपणे, आपेलू छे आपणने 25 ए नो वर्ग माइनस 35 ए प्लस 12। तो द्विघात बहुपदीना अवयव पड़ता आपणे आगळ शीखी गया, फरीवार जोईए तो शुं करवानुं, आ बंने नो गुणाकार एटले के 25 अने 12 नो गुणाकार करवानो अने जे संख्या मळे एना आपणे अवयव पाड़वाना के जेनो सरवाळो माइनस 35 थवो जोईए। तो आपणे अहींया आ प्रमाणे करीए, पहेला 25 ना अवयव पाड़ी लईए। तो 25 ना अवयव आपणने खबर छे 5 × 5 25, અને 12 ના અવયવ પાડીએ તો કે 3 × 4 = 12। બીજા અવયવ કોણ પાડે પણ આપણે અહીંયા ચેક કરીએ તો શું કરવાનું, ક્રોસ ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર આની સાથે તો આપણને મળશે 5 × 3 = 15, આનો ગુણાકાર આની સાથે એટલે 4 × 5 = 20, બંનેનો સરવાળો કરીએ એટલે 20 અને 15 થઈ જશે 35। પરંતુ આપણે અહીંયા માઇનસ 35 જોઈએ, આને માઇનસ કરવા માટે આ બંનેમાંથી બંનેને માઇનસ કરવા જરૂરી છે, કેમ કે આપણે બેનો સરવાળો કરીએ છીએ, તો આને પણ માઇનસ કરીએ આને પણ માઇનસ કરીએ। હવે આ માઇનસ ક્યારે થાય, જ્યારે આને માઇનસ કરવા માટે બંનેમાંથી કોઈ એક માઇનસ હોવું જોઈએ, બરોબર। દાખલા તરીકે હું અહીંયા આને માઇનસ કહું તો −5 × 4 એટલે −20, તો એ જ પ્રમાણે અહીંયા 15 છે, તો અહીંયા પણ બેમાંથી એક માઇનસ હોવું જોઈએ, કાં તો 3 અથવા તો 5। હવે જો અહીંયા −3 લઈએ તો આ આપણને −12 મળે, પણ જે આપેલા નથી આપણને પ્લસ આપેલા, અહીંયા માઇનસ લઈએ તો આ માઇનસ થાય, તો −5 અને −5 −−+ થઈ જાય, તો અહીંયા +25 આપેલા છે। કાં તો આ બંનેને માઇનસ લેવાના અથવા તો આ બંનેને માઇનસ લઈ શકાય, તો આપણને −35 જવાબ મળશે। તો આપણને અવયવ મળી ગયા, કયા કયા અવયવ મળ્યા, એક તો −20 અને −15, જેનો ઉપયોગ કરીને આપણે આના અવયવ મેળવીએ, તો શું થશે, 25 એ નો વર્ગ −35 એ પ્લસ 12 બરાબર 25 એ નો વર્ગ માઇનસ, હવે આપણને ખબર છે અહીંયા મોટું પદ છે આપણે પેલા લખીએ, તો −20 એ −15 એ, આ બે નો સરવાળો કરીએ તો 20 + 15 એટલે થઈ જશે 35 પ્લસ 12 એમના એમ। હવે આ પ્રથમ બે પદ માંથી આપણે જે સામાન્ય નીકળતું હોય કાઢીએ, અહીંયા 5 × 5 4 × 5 = 20, તો બંને માંથી 5 સામાન્ય નીકળશે, 5 એ તો અહીંયા વધશે 5 એ માઇનસ, અહીંયાથી 5 નીકળી ગયા તો વધશે 4, બંને માઇનસ છે તો માઇનસ સામાન્ય, એક માઇનસ છે તો માઇનસ સામાન્ય કાઢીએ, આ બંને માંથી 3 સામાન્ય નીકળશે તો કૌંસમાં વચ્ચે 3 × 5 = 15, 5 એ પ્લસ સોરી માઇનસ સામાન્ય નીકળે એટલે અહીં માઇનસ આવશે, કેમ કે −−+ અને અહીંયાથી 3 નીકળી ગયા તો વધશે 4, આ બંનેની અંદર 5 એ −4 5 એ −4 સામાન્ય છે, તો અહીં અવયવ પડશે 5 એ −3 અને 5 એ −4। તો આપેલા ક્ષેત્રફળના બે અવયવ મળ્યા આપણને 5 એ −3 અને 5 એ −4। હવે ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, આપણને લંબચોરસ આપેલું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા
पहोळाई। तो क्षेत्रफळ आपणने आपेलू छे अहींया 25 ए नो वर्ग माइनस 35 ए प्लस 12 बराबर आपणने अहींया मळ्युं 5 ए माइनस 3 अने 5 ए माइनस 4। तो आ बन्नेमांथी जो आ लंबाई होय तो आ पहोळाई हशे अने जो आ पहोळाई आ लंबाई होय तो आ पहोळाई। तो आपणे अहीं लखी शकीए जो 5 ए माइनस 3 ए लंबाई होय तो 5 ए माइनस 4 ए पहोळाई थशे अथवा जो 5 ए माइनस 4 ए लंबाई होय तो 5 ए माइनस 3 ए शुं थशे पहोळाई। तो आ प्रमाणे आपणे संभावित लंबाई अने पहोळाई मेळवी शकीए। ए ज प्रमाणे आपणने आपेलू छे बीजू क्षेत्रफळ। तो अहीं आपणे मात्र अवयव पाड़िए, बाकीनुं बधुं तमे आना परथी लखी शको। तो आना अवयव पाड़िए तो અહીંયા આપણને આપેલું છે 35, અહીંયા આપેલા છે માઇનસ 12। આના અવયવ કઈ રીતના પાડશું? તો કે અહીંયા આપણી પાસે 35 છે તો 7 5 35, અહીંયા અવયવ પાડીએ 4 3 12, આ બેમાંથી એક માઇનસ હશે। દાખલા તરીકે અહીંયા મોટું છે એ પ્લસ છે, સોરી અહીંયા પ્લસ છે તો અહીંયા મોટા પદની નિશાની પ્લસ આવશે, આને મોટું રાખીએ, અથવા તો થોડીક વાર માઇનસ ને એક બાજુ રાખીએ તો આ થઈ જશે 5 4 20 અને 7 3 21। આ બંનેનો તફાવત છે 13 આવતો નથી, એનો મતલબ કે આપણે અહીંયા અવયવ બદલાવીએ। તો આગળના જે અવયવ હતા તો અહીંયા 3 અને અહીંયા 4 લખીએ, 7 4 28 અને 5 3 15। તો આ પ્રમાણે એડજસ્ટ કરીને આપણે અવયવ મેળવી શકીએ। તો અહીંયા 28 અને 15 નો તફાવત આપણને મળશે 13। હવે અહીંયા આપણે 13 છે પ્લસ જોઈએ તો મોટા પદની નિશાની પ્લસ આવશે, નાનું પદ માઇનસ થશે, એટલે આ માઇનસ થશે। આ કોનો કોનો ગુણાકાર છે? 5 અને 3। તો અહીંયા આપણને ખબર છે આ બેમાંથી એક માઇનસ હોવું જોઈએ, તો અહીંયા આવશે માઇનસ 3। તો આપણને બે અવયવ મળ્યા 28 પ્લસ અને 15 માઇનસ। તો એને આપણે આ પ્રમાણે લખીએ તો 35 વાય નો વર્ગ વત્તા 13 વાય માઇનસ 12। આના અવયવ પાડીએ તો આ બે અવયવ લખીએ, 35 વાય નો વર્ગ, અહીંયા પ્રથમ પદ પ્લસ લખીએ 28 વાય માઇનસ 15 વાય માઇનસ 12। હવે આ બંનેમાંથી જે સામાન્ય નીકળતું હોય સામાન્ય કાઢીએ। તો અહીંયા આપણી પાસે છે 7 5 35, 7 4 28, તો બંનેમાં 7 સામાન્ય નીકળશે અને y પણ સામાન્ય નીકળશે, તો કૌંસમાં વધશે 5y પ્લસ અહીંયા 4। અહીંયા બંનેમાં માઇનસ છે તો માઇનસ સામાન્ય કાઢીએ, બંનેમાં 3 સામાન્ય નીકળશે તો અહીંયા વધશે 5y માઇનસ 4, સોરી પ્લસ, એમ કે માઇનસ પ્લસ માઇનસ। હવે બંનેની અંદર 5y પ્લસ 4 5y પ્લસ 4 સરખું છે, તો આપણે અહીં લખીએ 5y પ્લસ 4 અને 7y માઇનસ 3। તો આપણને બે અવયવ મળ્યા જેને આ પ્રમાણે લખી શકાય, જો 5y પ્લસ 4 એ પહોળાઈ હોય તો એની લંબાઈ 7y માઇનસ 3 થશે, અને જો 5y પ્લસ 4 એ પહોળાઈ હોય તો આ એની લંબાઈ થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 16, નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તેમના શક્ય પરિણામ શોધો। તો આપણને ઘનફળ આપેલું છે 3x2 - 12x। તો પહેલા તો આપણે આના અવયવ પાડીએ, તો એની અંદરથી જે સામાન્ય નીકળતું હોય એ સામાન્ય કાઢીએ। તો સૌપ્રથમ બંનેની અંદર 3 આવેલા છે તો 3 સામાન્ય કાઢીએ, અહીંયા 12
बराबर त्रण गुणिया चार, तो एनी अंदर त्रण सामान्य निकलशे अने एक्स पण छे तो કૌંસમાં વધશે અહીંયા એક્સ માઇનસ ચાર, અને આપણે હજી અલગ અલગ લખીએ ત્રણ એક્સ અને એક્સ માઇનસ ચાર. હવે લંબઘનનું ઘનફળ માટેનું સૂત્ર, લંબઘનનું ઘનફળ બરાબર આપણે આગળ શીખી ગયા તે પ્રમાણે लंबाई गुणिया पहोड़ाई गुणिया ऊंचाई. आठमा धोरण मा आपणे शीखी गया तो एनी अंदर आपणने त्रण किंमतो लंबाई पहोड़ाई अने ऊंचाई नो गुणाकार मळशे. तो आपणने अहींया आपणने मळ्यो छे त्रण गुणिया एक्स गुणिया एक्स माइनस चार, एटले के आपणने त्रण परिणाम मळ्या एक्स त्रण अने एक्स माइनस चार. तो अहीं लखीए શક્ય પરિણામ ત્રણ એક્સ અને એક્સ માઇનસ ચાર મળે. ત્યાર પછી સોળમા નો બીજો પ્રશ્ન, એનું ઘનફળ આપેલું છે આપણને બાર કે નો વર્ગ કે વાય નો વર્ગ વત્તા આઠ કે વાય માઇનસ વીસ કે. અહીંયા કે એટલે કોઈ પણ પ્રકારની સંખ્યા, અચળ સંખ્યા આપેલી છે. તો આની અંદર આપણે આના અવયવ મેળવીએ તો એના માટે સૌ પ્રથમ જે સામાન્ય છે એ સામાન્ય કાઢશું. તો દરેક ની અંદર k આવેલો છે તો k ને આપણે સામાન્ય કાઢીએ. ત્યાર પછી અહીંયા 12 છે 8 છે અને 20 છે, દરેકના ગુણાકારની અંદર 4 આવે છે. તો અહીંયા 4 3 12 4 2 8 અને 4 5 20, તો અહીંયા વધશે 3. બાર માંથી ત્રણ વધ્યા કે સામાન્ય નીકળી ગયો અને વધશે વાય નો વર્ગ પ્લસ અહીંયા આઠ માંથી ચાર વહી ગયા તો બે વધ્યા કે નીકળી ગયો તો વધશે વાય માઇનસ અહીંયા વીસ માંથી ચાર વહી ગયા તો વધશે પાંચ. હવે ચાર કે અહીંયા આપણને દ્વિઘાત સમીકરણ મળે છે તો એના અવયવ પાડીએ તો ત્રણ વાય નો વર્ગ વત્તા ટુ વાય માઇનસ પાંચ. તો એના અવયવ આપણે પાડીએ તો એની અંદર માઇનસ પાંચ અને ત્રણ આ બંનેનો ગુણાકાર કરતા આપણને મળે છે પાંચ ત્રણ પંદર, પણ માઇનસ તો માઇનસ પંદર ના એવા બે ભાગ પાડવાના કે જેનો તફાવત પ્લસ બે આવે. તો અહીંયા આપણને જે અવયવ આપેલા છે એ અવયવ લખીએ તો આ બે નો તફાવત આપણને મળે છે માઇનસ બે, એટલે કે માઇનસ પાંચ વત્તા ત્રણ બરાબર માઇનસ બે, પણ આપણે અહીંયા જોઈએ છે પ્લસ બે. તો આપણે અવયવ લઈએ છે તો આને આપણે કહી દઈએ પ્લસ અને કહી દઈએ માઇનસ, તો બે અવયવ મળે આપણને માઇનસ અને પ્લસ, કેમ કે આપણે તો તફાવત પ્લસ બે આવવો જોઈએ. તો પાંચ માંથી ત્રણ જાય તો બે, તો આપણે અહીં લખી શકીએ ત્રણ વાય નો વર્ગ પ્લસ વાળું પેલા લખીએ અહીં પ્લસ છે એટલે પ્લસ પાંચ વાય માઇનસ ત્રણ વાય માઇનસ પાંચ. તો આપણને બે અવયવ મળી ગયા પાંચ વાય અને ત્રણ વાય, જેનો સરવાળો બે થાય છે એટલે કે અહીંયા માઇનસ ત્રણ છે એટલે. તો અહીંયા ચાર કે પ્રથમ બે માંથી સામાન્ય નીકળશે વાય તો વધશે ત્રણ વાય પ્લસ પાંચ, બીજામાંથી માઇનસ સામાન્ય કાઢીએ તો થઈ જશે ત્રણ વાય પ્લસ પાંચ. હવે આ બંને ની અંદર ત્રણ વાય પ્લસ પાંચ ત્રણ વાય પ્લસ પાંચ સરખું છે તો એને સામાન્ય કાઢીએ ચાર કે અહીંયા થઈ જશે ત્રણ વાય પ્લસ પાંચ અને કૌંસમાં વધશે વાય માઇનસ અહીં કઈ નથી તો એક. તો આપણને શક્ય પરિણામ આટલા મળ્યા. અહીંયા ચાર કે છે પણ કે ની કિંમત આપણે અચળ લઈએ કોઈ સંખ્યા તો એ ચાર સાથે ગુણાશે તો એ અચળ પદ જ મળશે એટલે આપણે એને એક જ ગણીએ. તો આપણે લખીએ શક્ય પરિણામ ચાર કે ત્રણ વાય પ્લસ પાંચ અને વાય માઇનસ એક, આપણને ત્રણ શક્ય પરિણામો મળે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર બે બહુપદી પૂર્ણ થાય છે.